અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણમાં છેલ્લા એક મહિનાથી ઘટાડો નોંધાઈ રહ્યો છે, જેના પગલે રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાને મોટી રાહત થઈ છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવાયેલા કોરોના માટેના ટેસ્ટિંગ ડોમ હવે શોભાના ગાંઠિયા તો બની જ ગયા છે, પણ હવે તે વાહન વ્યવહારમાં અડચણરૂપ સાબિત થઈ રહ્યા છે. માર્ચ મહિનાના અંતથી શરૂ થયેલ કોરોનાની બીજી લહેરે સમગ્ર રાજ્યમાં કહેર વર્તાવ્યો હતો, જેને પગલે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષની જેમ ફરી એક વખત શહેરના જુદા જુદા વિસ્તારોમાં કોરોના ટેસ્ટિંગ માટે ડોમ શરૂ કરાયા હતા, જેમાં નિઃશુલ્ક આરટીપીસીઆર ટેસ્ટ નાગરિકોના કરવામાં આવતા હતા. પરંતુ મે મહિનાના અંતિમ સપ્તાહથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાવાનું શરૂ થઈ ગયું હતું, જેથી ટેસ્ટિંગ ડોમમાં એએમસી દ્વારા કામગીરી બંધ કરવામાં આવી હતી. પરંતુ ડોમ એમને એમ સ્થળે છે ને હજુ પણ બંધ રાખવામાં આવ્યા છે, જેને કારણે વાહન ચાલકોને અવરોધરૂપ બની રહ્યા છે. શાહીબાગ સ્થિત રાજસ્થાન હોસ્પિટલ નજીક નમસ્તે સર્કલ સ્થિત બગીચા પાસે તેમજ નરોડા સૂતરના કારખાના સહિત અનેક સ્થળોએ આવેલા ટેસ્ટિંગ ડોમ હાલ તો શોભાના ગાંઠિયા બનીને શહેરના વાહન વ્યવહારમાં અવરોધ ઉભો કરી રહ્યા છે, જેને કારણે અમુક સમયે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે. ધ્વનિ પંચાલ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.